વાંસદાના ભિનાર ગામના કાવેરી પુલ પાસે ભીષ્મા રોડના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં ગ્રામજનો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચક્કાજામ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાંસદાના ભિનાર ગામ પાસેથી પસાર થતો રોડ એટલો ભીષ્માર છે કે વાહન ચાલકો તો ઠીક પરંતુ રાહદારીઓને પણ રોડ પસાર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે વહીવટીતંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ બનાવવાની કોઈ કામગીરી કરવામાં નહીં આવતા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ભિનાર કાવેરી બ્રિજ પાસે ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ વાંસદા કોંગ્રેસ દ્વારા વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર 56 ના ખાડા રિપેરિંગ કરવા બાબતે ભિનાઈ પુલ પાસે ચક્કાજામનો પ્રોગ્રામ રાખવામાં આવેલ, જે બાબતે વાંસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલ તથા તેમના 53 સાથીદારોને ડિટેન કરવામાં આવેલ છે તથા આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે. વાંસદા તાલુકામાંથી વાપી શામળાજી નેશનલ હાઈવે 56 જે પસાર થાય છે તે મોટે ભાગે આખા વાંસદાને મુખ્ય રસ્તાને જોડે એવો છે અને તે અત્યંત બિસ્માર છે. અવારનવાર અધિકારીઓને જાણ કરવા છતાં પણ એ રસ્તાનું સમારકામ એટલે લાલી લિપસ્ટિક કરવાનું કામ કરવા સિવાય કશું કર્યું નથી. જે નક્કર કામ કરવાનું હોય તે કર્યું નથી અને એ રસ્તા પરના આવેલા પુલો એકદમ જર્જરિત છે. ત્યાં એટલા મોટા ખાડા પડી ગયા છે, ઘૂંટણ જેટલા ખાડા પડી ગયા છે. ટ્રાફિક હેરાન પરેશાન લોકો થઈ જાય છે અને પડી જાય છે, વારે વારે અકસ્માત થાય છે અને એના વિરોધમાં અમે અલ્ટિમેટમ આપેલું હતું. ગઈકાલે એમણે ખાલી બતાવવા પૂરતું, નોંધપાત્ર બતાવવા પૂરતું એમણે પુરાણ કામ કર્યું, પરંતુ અમારે આનાથી કાયમ માટેનો છુટકારો જોઈએ છે. અને એ રસ્તો જો નેશનલ હાઈવે કહેવાતો હોય અને આવો જ રસ્તો નેશનલ હાઈવે 48 કહેવાય જે છે, જે બોમ્બે અમદાવાદનો છે, એ રસ્તા પર કોઈ દિવસ ખાડા જોવા મળતા નથી, પરંતુ આ ગ્રામ્યને રસ્તો જોડતો જાય છે એમાં ખાડા પડેલા છે. એના વિરોધમાં જે ચક્કાજામનો કાર્યક્રમ રાખવા